વલસાડમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ વણસી છે. જિલ્લામાં કોરોનાના એક સાથે 107 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ વહીવટીતંત્રે 4 મોત દર્શાવ્યા છે, જોકે બીજી તરફ પરિસ્થિતિ કંઈક જુદી જોવા મળી છે. મીડિયાની ટીમે અતુલ સ્મશાનની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે તેવી પરિસ્થિતિ ત્યાં જોવા મળી હતી. તેમ છતાં વહીવટીતંત્ર અને અનેક સેવાભાવી લોકો ત્યાં સતત સેવા આપી રહ્યા છે. અતુલના સ્મશાનમાં એક સાથે 7 ચિતા સડકતી જોવા મળતી હતી. અહીં રસ્તામાં સતત અનેક વાહનોના લાકડા આવતા જોવા મળી રહ્યા છે, તેમજ અહીં અનેક સેવાભાવી લોકો પણ સેવા માટે આવતા જોવા મળ્યા હતા. ખુલ્લી જમીનમાં બનેલા સ્મશાનમાં આવા અદાગુઓ માટે કેટલાક સેવાભાવી સંસ્થાઓએ મંડપ બનાવી આપ્યા છે, તો કેટલાકે અહીં ખુરશીઓ મુકાવી આપી છે. અગ્નિ સંસ્કાર માટે અનેક લોકો અહીં લાકડા પણ આપી રહ્યા છે, જેના થકી રોજબરોજ અહીંયા 16થી વધુ મૃતદેહનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે. આકા સ્મશાનનું સંચાલન વડસાડમાં અમલદાર મનસુખભાઈ વસાવા દ્વારા કરી રહ્યું છે, તેમજ અહીંયા અનેક સેવાભાવી સંસ્થાઓ અને હરિયા ગામના મહિલા સરપંચ પૂર્વીબેન રાઠોડ સહિતના અનેક લોકો સેવા આપી રહ્યા છે. પૂર્વીબેન એકમાત્ર અહીંયા મહિલા છે જેઓ ખડે પગે સેવા આપતા જોવા મળી રહ્યા છે. આ સ્મશાનની સ્થિતિ એવી છે કે અહીંયા ભલભલાનું કાળજું કંપાવી દેનાર છે, ત્યાં લોકોએ ચેતવાની જરૂર છે. થી લગભગ 20 દિવસ પહેલા મામલતદાર કચેરીમાં વસાવા સાહેબે મિટિંગ બોલાવેલી, જેના ગામમાં સ્મશાન હોય એવા સરપંચો આવો અને આવીને છે ને તે થોડી મદદ કરો કે આ પરિસ્થિતિની અંદર જે છે તે બરાબર. તો અમે લોકો ત્યાં ગયા હતા, મિટિંગમાં હાજર હતા, ત્યારે મારા તરફથી કહેવામાં આવ્યું કે ચાલો હું થોડી મદદ કરીશ અને મારું સ્મશાન એકદમ જર્જરિત હતું, તેને અમે ઊભું કર્યું. પછી એનો રસ્તો અમે આ જે અતુલનો નદી કાંઠો છે ને ત્યાંથી બનાવવા માટે ટ્રાય કરી. એ દરમિયાન વસાવા સાહેબ ચાલતા ચાલતા પગ પડા 5 કિલોમીટરનો આ રસ્તો જોવા માટે નીકળ્યા અમારી જોડે, અને એમણે આ જગ્યા પસંદ કરી કે આ માનવ વસ્તીથી ખૂબ જ દૂર જગ્યા છે, તો બેન આપણે અહીં કંઈક ઊભું કરી શકીએ કે જે 15-16 કે 20 બોડી એક સામટી અહીંયા સળગી શકે તો આપણને વધારે સારું પડશે. એ દરમિયાન એમણે મારી મદદ માંગી કે બેન તમે કંઈક મદદ કરી શકશો. તો મેં કીધું હા, તો કે જેસીબી બોલાવી આપો ને આ રીતના સ્લીપર્સ જે રેલવેના હોય છે ને તેના હરાજીમાં બહાર કાઢવામાં આવે છે. એ હરાજીમાંના બહારના સ્લીપર્સ હતા તે અમે એના માલિકને કહીને ઉઠાવ્યા અને તેને અહીંયા એરેન્જ કર્યા. 3-3 સ્લીપર્સ છે, એની ઉપર લાકડા ગોઠવીને અમે આ રીતે બેડ તૈયાર કરીએ છીએ ને એના ઉપર ડેડ બોડીને અંતિમ ક્રિયા કરવામાં આવે છે.